અનામત મુદ્દે અમિત શાહના નિવેદનના વાયરલ થયેલા ફેક વિડીયો પર ભાજપનો ખુલાસો. અમિત શાહે આસામના ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ કરી ઓરિજિનલ અને ફેક બંને વિડીયો બતાવી કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું, કોંગ્રેસ ભ્રમ ફેલાવા કરે છે, આવો ખોટો પ્રચાર. લોકસભાની ચૂંટણી માટે ભાજપના નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર. ભાજપ સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર અને તેલંગણામાં કરશે ચૂંટણી જનસભા. અમિત શાહ પશ્ચિમ બંગાળ અને અમદાવાદમાં તો રાજનાથસિંહ મધ્યપ્રદેશમાં સંભાળશે મોરચો. વિપક્ષી ગઠબંધનના નેતાઓ પણ ધુવાધાર પ્રચારમાં લાગ્યા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છત્તીસગઢમાં, તો રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં કરશે પ્રચાર. ટીએમસી, એસપી, બીએસપી અને આરજેડી નેતાઓ પણ પ્રચાર અભિયાનમાં જોડાયા. પહેલી વખત લોકસભા ચૂંટણી લડી રહેલા પિયુષ ગોયલ મુંબઈ ઉત્તર લોકસભા બેઠકથી ભરશે ઉમેદવારી પત્ર, તો નવી દિલ્હી બેઠકથી બાંસુરી સ્વરાજ પણ કરશે નોમિનેશન, તો ઓડિશાના મુખ્યમંત્રી પણ વિધાનસભા ચૂંટણીમાં ભરશે પોતાનું ઉમેદવારી પત્ર. રાજ્યમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓનો જોરશોરથી પ્રચાર. મહેસાણામાં વિધાનસભા માટે ભાજપ ઉમેદવાર સીજે ચાવડા, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર માટે શક્તિસિંહે કર્યો પ્રચાર. ભાવનગરમાં નીમુબેન માટે પુરુષોત્તમ સોલંકીના પુત્રએ કર્યો પ્રચાર. જામનગરના ખંભાળિયામાં ભાજપના કાર્યાલયને પૂનમ માડમે મૂક્યું ખુલ્લું. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપની સ્થિતિ થઈ વધુ મજબૂત. કોળી સમાજના યુવા અગ્રણી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વિક્રમ સોરાણીએ કર્યો કેસર્યો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હાથે ભેંસ પહેરી ભાજપમાં જોડાયા. છત્તીસગઢના નારણપુરામાં નક્સલીઓ સામેના ઓપરેશનમાં સુરક્ષા દળોની મોટી સફળતા. અત્યાર સુધી 4 નક્સલીને કરાયા ઠાર. મોટી સંખ્યામાં હથિયારોનો જથ્થો કરાયો જપ્ત. હજુ પણ નક્સલીઓ અને પોલીસ ફોર્સ વચ્ચે અથડામણ ચાલુ. સપ્તાહના બીજા દિવસે પણ ભારતીય શેરબજારમાં જોવા મળ્યો તેજીનો માહોલ. સેન્સેક્સમાં 100 પોઈન્ટ, તો નિફ્ટીમાં 30 પોઈન્ટનો ઉછાળો. ઓટોમોબાઈલ્સ અને મેટલ કંપનીઓના શેરમાં ભારે લેવાલીનો માહોલ. અને પાકિસ્તાનની સંસદમાં ભારતના કરવામાં આવી રહ્યા છે મનભરીને વખાણ. મૌલાના ફઝલુર રહેમાને કહ્યું, ભારત સુપર પાવર બની રહ્યું છે અને આપણે ભીખ માંગી રહ્યા છે. પાકિસ્તાની સેના પર પણ ભડક્યા મૌલાના.